ગુજરાત તાજા અને ખૂબ જગત્યના મોટા સમાચાર હવે ફરી સમગ્ર ભારતમાં બંધનું એલાન રોડ રસ્તાઓ વીજળી પાણી બધું જ બંધ પીએમ મોદી જાહેરાત અને લાગ્યો પ્રતિબંધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો હવે દેશના વડાપ્રધાનની મોટી ભવિષ્યવાણી પીએમ મોદીએ લોકસભામાં આજે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં લોકો ભાજપને 370 અને એનડીએને 400 પાર બેઠકો આપશે ભાજપના નેતૃત્વમાં એનડીએની આ ત્રીજી ટર્મ નિશ્ચિત છે ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણય વાળો હશે ત્રીજો કાર્યકાળ આગામી 100 વર્ષનો પાયો નાખનાર હશે ખાતરી આપું છું કે અમે 30 વર્ષમાં નહીં લાગવા દઈએ મારા ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે આ મોદીની ગેરંટી છે મોદી સરકારની જાહેરાત અને લગાવ્યો પ્રતિબંધ ગૃહ મંત્રાલયે સીમી પરનો પ્રતિબંધ લંબાવ્યો છે ગૃહમંત્રી અમિત શાહે એક્સપર પોસ્ટ પર લખ્યું છે કે આતંકવાદ સામે પીએમ મોદીની ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ સીમીને આગામી 5 વર્ષ માટે યુએપીએ હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે સીમી ભારતની સાર્વભૌમત્વ સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા આતંકવાદને પ્રોત્સાહન આપવા શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે અહીં હિમવર્ષાનો કહેર અને એલર્ટ કર્યું જાહેર હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે હવાઈ ટ્રાફિક અને સામાન્ય જનજીવન ખોરવાયું છે હિમાચલમાં 518 રસ્તાઓ બ્લોક થયા છે રાજ્યમાં 447 જેટલા ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા છે અને 567 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સિમલા સહિત રાજ્યના અનેક સ્થળો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે હવે અહીં મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે સરકાર 21 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના 21 લાખ મનરેગા કામદારોના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દેશે તેમણે કહ્યું કે અમને બીજેપી પાસેથી ભીખ નથી જોઈતી અમે 21 ફેબ્રુઆરી સુધીમાં 100 દિવસના કામની યોજના માટે 21 લાખ કામદારોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીશું આગળના ચિંતાજનક સમાચાર રોડ રસ્તા વીજળી પાણી બધું જ બંધ હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાએ તબાહી મચાવી છે સતત હિમવર્ષાને કારણે સત્તાધારાઓએ 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 475 જેટલા રસ્તાઓ બંધ કરી દીધા છે 333 જેટલા વીજ પુરવઠા લાઇનો અને 57 પાણી પુરવઠાની લાઇનો બંધ થવાથી લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે બરફ હટાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે અહીં 9 થી વધુ વિસ્તારોમાં 5 ફૂટ જેટલો બરફ જમા થયો છે રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા માટે 15,000 જેટલા પીડબલ્યુડી કર્મચારીની રજાઓ પણ રદ કરવામાં આવી છે સૌથી મોટા સમાચાર અને સમગ્ર ભારતમાં બંધનું એલાન સેન્ટ્રલ ઇન્ડિયન ટ્રેડ યુનિયનનું કેન્દ્રએ આ મહિનાની 16મી તારીખે ગ્રામીણ ભારત બંધનું એલાન કર્યું છે સીઆઈટીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતાએ જણાવ્યું છે કે કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવી રહેલી મજૂર વિરોધી ખેડૂત વિરોધી અને જનવિરોધી નીતિઓના વિરોધમાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે સંયુક્ત કિસાન મોરચા સહિત 90 જેટલા મજૂર સંગઠનો સાથે મળીને આ મહત્વનો નિર્ણય લેવાયો છે